गुड मॉर्निंग स्टूडेंट्स। अगाउना वीडियो में आप युधिष्ठिर युद्ध विशाल विषय अभ्यास करो तो एम आप लेखक वर्चे जो साथ साथ नारद मुनि एमने जे समझावे छे कि तमे अत्यार सुधी जे पण कई युद्ध कर्युं जे पण कई तमे जेना माटे जजुम्या ए राजलक्ष्मी हवे तमने मळी गई छे, तो हवे तमे शांतिथी राज्य सिंहासन पर बिराजो अने राज्यसन भोगो, प्रजाना हित विषे विचारो अने प्रजानुं कल्याण करो। एवुं ज्यारे कहे छे त्यारे एमां युधिष्ठिर एमनी सामे तर्क अने दलीलो करे छे, अने ए दलीलो द्वारा आपणने जाणवा मळे छे कि युधिष्ठिरना मनमां पोताना स्वजनोने मर्यानुं केटलुं दुःख छे। તેઓ કહે છે કે કૂતરા બિલાડાની જેમ આપણે એક માંસના ટુકડા માટે એક રાજ્ય સિંહાસન માટે લડી મળ્યા, 12 વર્ષ તો આપણે ગુજાર્યા હતા, એટલે કે 12 વર્ષ તો આપણે વનમાં ગાળ્યા હતા, બાકીના જે જીવવા હતા કેટલા વર્ષ તો થોડા ઘણા જે વર્ષ બાકી હતા જીવવાના એ ભીખ માગીને ગુજારો કરી લે, પણ આ સંહાર ન કર્યો હોત તો કેટલું સારું, એવું જે દુઃખ એ અનુભવે છે ત્યાં સુધીનો આપણે સંવાદ જોયો હતો। હવે આગળ જોઈએ તો યુધિષ્ઠિર કહે છે કે ભૂલ થઈ ગઈ, એટલે કે મેં અત્યાર સુધી જે રાજ્ય સિંહાસન લેવા માટે જે સ્વપ્નાઓ સેવ્યા એ મારાથી ભૂલ થઈ ગઈ, 1000 વાર ભૂલ થઈ ગઈ। માંસને માટે કૂતરા લડવાડ કરે છે એમ અમે લડી મળ્યા। નારદ કહે તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું। નારદ મુનિ કહે છે કે લડ્યા ના હોત તો તમને સામે ચાલીને દુર્યોધન થોડો રાજપાટ આપવાનો હતો, એને રાજપાટ આપવું નહોતું એટલે તો એને જીવનભર પૂર્વ જીવ્યો ત્યાં સુધી એને કાવતરા કર્યા, તમારા વિરુદ્ધ એને ષડયંત્રો રચ્યા, માટે લડ્યા વગર એક ક્ષત્રિય ધર્મ એક ક્ષત્રિયની જેમ રણભૂમિમાં યુદ્ધ કર્યા વગર તો તમને તમારો અધિકાર મળવાનો નહોતો। તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? યુધિષ્ઠિર કહે તો એના વગર ચાલત, આકાશમાંથી રાજપાટ ઉતરી ના આવી હોત એટલે કે રાજપાટ મને મળ્યું ન હોત તો ચાલત। આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી। ભીષણ એટલે ભયંકર, આ ભયંકર હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ એટલે કે સંતાપ અને દુઃખ લાખ રીતે સારી હતી। નારદ કહે તો એના વગર ચાલત, આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં એટલે ભયંકર યુદ્ધ પછી આજે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એના કરતાં વનમાં જે મુશ્કેલીઓ પડી હતી, સંતાપ કે દુઃખ ભોગવવા પડ્યા હતા એ લાખ ગણા સારા હતા એમ કહે છે। નારદ કહે તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? તમે તમારું જ વિચારો છો કે પછી નાના ભાઈઓનું પણ વિચારો છો એમ કહે છે? તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? યુધિષ્ઠિર કહે એમણે મારે માટે ઘણું કર્યું છે, મારા ભાઈઓએ મારે માટે ઘણું કર્યું છે, સહ્યું છે, એમને રાજ ભાવતું હોય તો ભલે, આ રહ્યું રાજ્ય, ખાય પીએ ને મજા કરે, હું તો અમને કહું છું ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર છોડીએ। એટલે યુધિષ્ઠિર કહે છે કે મારા ભાઈઓએ મારે માટે ઘણું કર્યું છે, જીવનભર એ પણ મારી સાથે જજુમ્યા છે, એ વાતને હું સ્વીકારું છું, અને આજે હું મારા ભાઈઓને જો રાજ્યસન ભોગવવું હોય તો હું મારું રાજ્ય એટલે કે જે રાજ્ય ઉપર મારો અધિકાર છે હું એમને આપવા માટે તૈયાર છું, આ રહ્યું રાજ્ય સિંહાસન ભોગવે અને રાજ કરે અને આનંદથી રહે, મને એનો કોઈ વાંધો નથી, પણ હું મારી જાતે જ એમ કે વનમાં જઈને આ શરીરનો અરે સુખ વૈભવનો ત્યાગ કરીને જીવન ગાળવા માગું છું। અર્જુન કહે જોઈ લો આ અનુપમ કાયરતા, અર્જુન કહે છે કે જોઈ લો કાયરતા, અનુપમ એટલે અજોડ, ભૂત ભાવિમાં આનો જોડો નહીં મળે, જે ભાઈ વાતો કરી રહ્યા છે એવી કાયરતા ભરી વાતોનો ભૂતકાળમાં કે ભવિષ્યમાં, ભૂતકાળમાં પણ કોઈએ આવી વાતો નહીં કરી હોય અને ભવિષ્યમાં કોઈ કરશે પણ નહીં, એટલે કે ભૂત ભાવિમાં એનો જોડો નહીં મળે। યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહી નથી જતું મોટા ભાઈ। અર્જુને હિંમત કરીને ભાઈને કહ્યું કે કેટલી મહેનત કરી છે આ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે,
કેટલું જજુમવું પડ્યું છે અને આજે આટલું જજુમ્યા પછી જ્યારે આ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને તમે એને ઠોકર મારો છો એ મારાથી સહન થતું નથી. યુધિષ્ઠિર કહે, એ તારા મારા પરાક્રમોનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. યુધિષ્ઠિર અર્જુનને કહે છે કે તે અને મેં જે પરાક્રમો દાખવ્યા, જે પરાક્રમોથી સંહાર કર્યો, એના કારણે જ આ રાજમુગટ કલંકિત બન્યો છે અને લોહિયાર બન્યો છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી, એટલે લોહીના ડાઘ ન જવા એટલે કલંક દૂર ન થવું. લોહીના ડાઘ ન જવા કલંક ન થવું, કલંક દૂર ન થવું, એટલે તારા મારા વચ્ચે જે કલંક લાગેલું છે એ દૂર થયું. એના કારણે જ તારા મારા જેવાના પરાક્રમને કારણે જ આ રાજમુગટ કલંકિત થયો છે અને એ કલંક હવે જીવનભર ભૂસાવાનું નથી, લોહીના ડાઘ જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ? આપણા હાથ રક્તરંજિત છે, આપણે જ એને લોહીવારા કર્યા છે ને એવા હાથથી આ રાજસિંહાસને અડીને આપણને શું મળવાનું છે? સ્વજન શોણિત યમુના ગંગા ઉભરાવે. સ્વજન શોણિત એટલે સ્વજનોના લોહીથી ગંગા જમનાને જેમ આપણે સ્વજનોનું લોહી વહેવડાવ્યું, સ્વજનોનું લોહી વહેવડાવ્યું. વન વનમાં તપ મંગલ શરીરે દોષું કલંક કરના. વનમાં જઈને તપ કરીને મંગલ શરીરે, મંગલ શરીરે એટલે કે પાણીથી, વનના પાણીથી તપ કરીને એ પવિત્ર જળથી આપણા કલંકોને આપણે ધોઈશું. સ્વજનોની ના લોહીથી આપણે ગંગા જમના વહાવી છે, વનમાં જઈને મંગલ તપ કરીને એ પવિત્ર જળથી આપણા એ પાપોને આપણે ધોઈશું એમ કહે છે. એટલે વનમાં જવાની વાતો કરે છે. અર્જુન કહે, યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડી ગઈ. 12 વર્ષ વન બેઠ્યું તે ઓછું છે? તે હવે તો બધાને નિરાતે જંપવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી છે? રાજપૂતોની એક રીત છે કે પોતાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે કે રાજ્ય મેળવવા માટે તેઓ યુદ્ધ કરે અને યુદ્ધમાં જે જીતે એને રાજ્ય મળે. તો આજ સુધી બધા રાજાઓ રાજ કરતા આવ્યા છે તો એમાં સૌએ યુદ્ધ કર્યું છે ને, સૌએ આવા લોહી વહેવડાવ્યા છે કે તમે એકલાએ નવાઈ કરી નથી એમ કહે છે. અને 12 વર્ષ આપણે વન ભૂગવ્યું તે કંઈ ઓછું છે? તે હજુ વનમાં જવાની વાતો કરો છો એમ કહે છે. હવે તો શાંતિથી બેસવા દો. ભીમ કહે મર્મથી, મોટા ભાઈ હું તો મંદબુદ્ધિ ગણાવ, એટલે મારામાં તો બહુ બુદ્ધિ નથી એમ. મારે તમને શું કહેવાનું હોય? તમે તો બુદ્ધિશાળી છો, તમને મારે શું સમજાવવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં. તમે જ ના પાડ્યું હોત કે ભાઈ યુદ્ધ નથી કરવું તો અમે બધાએ શસ્ત્ર ઉપાડ્યું ના હોત ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત અને આ દયાજનક આક્રમ આપણા દિલને હચમચાવી નાખે એવી ભયંકર વિનાશ પણ ના થયો હોત. લોહીના આંદણ મૂકાત જ નહીં. લોહીના આંધણ મૂકવા એટલે કે અનેકના મૃત્યુ થવા. લોહીના આંધણ મૂકવા, લોહીના આંધણ મૂકવા એટલે મૃત્યુ થવું. લોહીના આંધણ મૂકવા એટલે મૃત્યુ થવું. એમાં ઉકળવાનું આપણે ભાગ્યે પણ ન આવત અને અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચી પાતળી ડાળીએ જઈને પહોંચશે. ઊંચી પાતળી ડાળીએ જઈને પહોંચવું એટલે ઊંચી કક્ષાની વાત કરવી. ઊંચી પાતળી, ઊંચી પાતળી ડાળીએ જઈ પહોંચવું
ऊंची पातळी डाळीए जई पहोंचवू ले ऊंची कक्षानी वातो करवी। ऊंची कक्षानी वातो करी तो अमने शू खबर के तमे आवू विचारता हशो, नहीं तो अमे युद्ध करत ज नहीं। तमे पहले थी ज ना पाड़ी दीधी हो तो अमे शस्त्र उठावत ज नहीं अने आ बधो संहार थात ज नहीं, अनेकना मृत्यु थात ज नहीं। अने अमने शी खबर के तमारी क्षमा अने शांतिनी वातो आटली ऊंची कक्षानी हशे एम कहे छे। युधिष्ठिर कहे बिल्कुल मर्मथी अस्पृश्य रहीने हजी क्या मोड़ू थयू छे, हजी क्या मोड़ू थयू नथी, हजी तो आपणे એનું પ્રાયચિત કરવું હોય, જે પાપ થયું છે આપણાથી એનું પ્રાયચિત કરવું હોય તો આપણે કરી શકીએ છીએ। ભીમ કહે શું બોલો છો મોટાભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો, દાવ ખેલાઈ જવો એટલે યુદ્ધ પૂરું થવું। ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યારથી સવાર, આપણાથી ભૂલ થઈ છે તો આપણે સુધારી લઈએ, હવે જાગ્યા ત્યારથી સવાર, એટલે જ્યાંથી સમજ પડે ત્યાંથી ભૂલને સુધારી લેવાના પ્રયત્નો કરી લઈએ। ભીમ કહે ભૂલ જ ક્યાં છે, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે, તો મારી દ્રષ્ટિએ તો કોઈ ભૂલ કરી જ નથી આપણે એમ કહે છે, પણ તમારી વાતો તો થાય નહીં, તમે તો ઊંચી કક્ષાની વાતો કરનારા, તમે તો ભૂલમાં એ ભૂલ શોધી કાઢો એમાંના છો, એટલે તમારી વાતો થાય નહીં। હવે જવા દો બધી લાંબી ટૂંકી ને સૌની ઠરીઠામ બેસવા વેળા આવવા દો, હવે બધી લાંબી ટૂંકી વાતો જવા દો અને બધાને ઠરીઠામ થવા દો। આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી, આજ લગી એટલે આજ સુધી તમારે વાદે અમને પૂરો દમ લેવાનો પણ સમય મળ્યો નથી, એટલે પૂરો શાંતિનો શ્વાસ લેવાનો પણ સમય મળ્યો નથી, એટલે બધી વાતો તમે જવા દો અને શાંતિથી હવે અમને જીવવા દો એમ કરીને યુધિષ્ઠિરની દલીલોનો વિરોધ કરતા ભીમ તેમને સમજાવે છે। હવે યુધિષ્ઠિર કહે છે દુઃખ સાથે આ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ, મૂર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીંગળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી। નીંગળતો, લોહી નીંગળતો એટલે લોહીથી નીતરતો, નીંગળતો એટલે નીતરતો, એટલે યુધિષ્ઠિર ભીમ અને અર્જુનની દલીલો તર્ક સાંભળીને સામે એવું કહે છે કે ભાઈ તમે આ રાજ્ય સિંહાસન આરામથી ભોગવો, મને એનો કોઈ વાંધો નથી, પણ આ લોહી નીતરતા સિંહાસન પર બેસવાની મારી હિંમત નથી, હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ, એટલે કલેવર એટલે શરીરને, હું નિર્ભય માર્ગ પકડીશ, ભય વગરનો માર્ગ પકડીશ એટલે કે વનમાં જઈશ, પવનનો ગોઠિયો થઈશ અને વનની કોતરોમાં કોક દિવસ આ કલેવરનો એટલે કે આ શરીરનો ત્યાગ કરીશ, એટલે કે તપ કરતાં કરતાં હું મારા જીવનનો અંત આણીશ એમ કહેવા માગે છે। સહદેવ કહે તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડે આત્મશુદ્ધિ થતી નથી, એટલે તમે આજે જે રાજપાટ ને સિંહાસન ને બધું છોડવાની વાત કરી રહ્યા છો એ બધી બાહ્ય વસ્તુઓ છે, તો વનમાં આપણે જ્યારે હતા ત્યારે તમે કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડવાથી કંઈ આત્મશુદ્ધિ થતી નથી, તો મમતા છોડી રાજ ભોગવવામાં શું બાંધ છે, મમતા છોડી દો મતલબ આ બધી જે વસ્તુઓ છે રાજ્યસન ને બધું એ મારું છે મારું છે મારો અધિકાર છે એવો ભાવ મનમાંથી છોડી દેવાનો અને રાજ્ય સિંહાસન પર બેસવાનું અને બેસીને પ્રજાની સેવા કરવાની એમ કહે છે, તો રાજ્ય સિંહાસનનો મોહ છોડી દેવાનો, તો મમતા છોડી રાજ ભોગવવામાં શું વાંધો છે, તમને મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા, આપણે એકલાએ નવાઈનું યુદ્ધ કર્યું નથી, ઘણા રાજાઓએ મોટા મોટા યુદ્ધ કર્યા છે, માટે તમે આવો વિલાપ કે સંતાપ કરવાનું છોડી દો એમ સહદેવ યુધિષ્ઠિરને સમજાવે છે। ત્યારે નકુલ કહે છે હું પણ એ જ કહેવા જતો હતો,
સહદેવભાઈ જે કહે છે એ જ મારે પણ કહેવું હતું. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આ યુદ્ધ કર્યું ને એ આપણે જાતે કર્યું નથી, વિધિ નિર્મિત છે. આપણા નસીબમાં આપણા ભાગ્યમાં જે લખાયેલું છે એ આપણે કરીએ અને કરવા માટે તત્પર બનીએ છીએ. આપણને બધું ભગવાન જ કરાવે છે, ભગવાન મહાકાલ જ કરાવે છે ને આપણે કરીએ છીએ. આપણે જાતે કશું કરતા નથી, એટલે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. આ અજબ જાદુગરના હાથના આપણે રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. પેલા કઠપૂતળીના ખેલ તમે જોયા હશે કે નટ એને પડદા પાછળ રહીને એમાં હલાવે, એની દોરી જે પૂતળા સાથે બાંધેલી હોય દોરીને હલાવે એમ પહેલાં નૃત્ય કરે, એમ આપણે પણ એવા કઠપૂતળીના પૂતળા જ છીએ. કે આપણી દોરી કોની પાસે છે? ભગવાન પાસે છે. ને એ આપણને જેમ નચાવે જેમ હલાવે એમ આપણે ચાલીએ છીએ. એટલે કહે છે, અને જ્યારે દોરી મૂકી દે ત્યારે પાછા કરંડિયામાં બંધ થઈને પડી રહીએ છીએ. એટલે જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે, બધી આપણા હાથની વાત નથી. જેવા કર્મો કર્યા હોય એવું આપણે ભોગવવાનું થાય, બધું ભગવાન કરાવે છે ને આપણે કરીએ છીએ. સ્વયં આપણે કશું કરતા નથી. યુધિષ્ઠિર કહે, પણ આપણે હથિયાર બન્યા ને. આજે આપણા ભાઈઓ મર્યા, રાજસિંહાસન માટે આપણે વઢ્યા અને એ લોહિયાર લોહી રેડાવે એનું નિમિત્ત તો આપણે બન્યા ને, એમ કહે છે. ભીમ કહે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? કઠિયારો જ્યારે વનમાં જાય છે ઝાડના લાકડા લેવા માટે, ત્યારે હાથમાં કુહાડી લઈને જાય છે. તો એ કુહાડી લઈને જાય છે તો કુહાડી એ ઝાડ પર મારે છે, તો એમાં કોનો વાંક? કુહાડી દ્વારા ઝાડ કપાય તો એનો, કે કુહાડી મારનારનો વાંક? એમ કહે છે. યુધિષ્ઠિર કહે, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી મારે સંહાર જ કર્યા કરવો? આ કઠિયારાના ઉદાહરણ દ્વારા ભીમ જ્યારે સમજાવવા માગે છે ત્યારે એમ કહે છે કે મારે પરમેશ્વરનો ઈશારો છે એવું સમજીને મારે બધાનો સંહાર જ કર્યા કરવાનો? પાંચાલી કહે, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન. હવે પાંચાલી બધું સાંભળી રહી છે. ખરેખર પાંચાલી તો આમે ગુસ્સાવાળી છે, અગ્નિમાંથી એનો જન્મ થયો છે. એટલે અગ્નિ સ્વરૂપા એવી પાંચાલીના દરેક શબ્દમાં અગ્નિ જ વરસતી હોય છે. એટલે હવે કહે છે કે બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા. હવે ધરાઈ ગયા એટલે આ બધું તત્વજ્ઞાન ને તમારી તત્વજ્ઞાનની વાતો સાંભળીને કંટાળી ગયા. ધરાઈ જવું એટલે કંટાળી જવું. ક્યારના એકના એક રટ લગાવી બેઠા છો. બધા સમજાવે છે, આટલા વડીલો તમને સમજાવે છે, વ્યાસ મુનિ સમજાવે છે, નારદ સમજાવે છે, તોય તમે સમજતા નથી. એટલે હવે આ બધી વાતો તમારું તત્વજ્ઞાન બંધ કરો, અમે કંટાળી ગયા. એની એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો જ્યારે જુઓ ત્યારે ક્ષમા અને શાંતિની જ વાતો તમારી માટે હોય. ગમે તેટલો અન્યાય આપણી સાથે થાય તો એ બધો અન્યાય આપણે સહન કરવાનો અને ક્ષમા આપતા રહેવાનો, એ જ તમારી વૃત્તિ જુગ જૂની છે, એટલે કે યુગોથી ચાલી આવે છે. એ દાડે ભરીસભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને જ લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત, એટલે કે વસ્ત્ર વગરની કરત, એને આપવું હતું અમરપદ. તમારે એને મોક્ષ અને મુક્તિ આપવી હતી જેને મને ભરી સભામાં નિર્વસ્ત્ર કરવા માગતો હતો. એ તો ભગવાન હતા તે હું બચી ગઈ, મારી લાજ બચી, અને એવા વ્યક્તિને તમે મુક્તિ આપવા માગો છો, એમ કહે છે. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય, એને વળી ક્ષમાપદ તમારે આપવું હતું. દ્રૌપદીનું ગમે તે થાવ, દ્રૌપદીનું જે થવું હોય થાય, હું તો બધાને ક્ષમા કરવાનું એવું જ તમે માનો છો એમ. ને દુર્યોધને ભીમ ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ એટલે સામે સાથળ ખોલી મારું અપમાન કર્યું હતું. દુર્યોધને પણ ભરી સભામાં સાથળ ખોલીને મને એની જંગા પર બેસવા માટે આમંત્રણ આપ્યું હતું. પિતામા ભીષ્મ અને દ્રોણાચાર્યની હાજરીમાં ભરી સભામાં તો, અને એ રીતે મારું શું કર્યું હતું, એને અપમાન કર્યું હતું. તો મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? એ મારું અપમાન કરનાર, એક સ્ત્રીનું અપમાન કરનાર એ વ્યક્તિની જંગા પર શું ભીમની ગદા પડવી જોઈતી નહોતી એવું તમે માનો છો? એમ કરીને દ્રૌપદી યુધિષ્ઠિરને સંભળાવે છે. યુધિષ્ઠિર કહે, ના પાંચાલી, કઠણ કાજુ કરીને કહું છું 100 વાર ના. ત્યાં
गदा पड़वी जोईती नहोती एम कहे छे। तारजू कठण करीने तारू अपमान ए मारू अपमान छे, मने ए अपमानथी घणो दुःख थयुं छे, पण तेम छतां ए गदा त्यां नहोती पड़वी जोईती एवं हूँ कहेवा माँगु छू। ना પાંચાલી, કઠણ કાળજું કરીને એટલે કે દુઃખની અસર મન પર થવા દીધા વિના જ કઠણ કાળજું કરીને કહું છું 100 વાર ના, દુઃખની અસર મન પર થવા દીધા વિના જ તેઓ કહે છે કે ના એવું થવું જોઈતું નહોતું, પોછું ના આણશું એટલે કે મનમાં એનું દુઃખ ન લગાડશું, આણવું એટલે લાવવું। ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું 100 વાર ના, તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું, આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું, શરીર પડ્યા, દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં અભિમાન એને એ જ ક્રૂર બમણા વેગથી કામ કરશે, આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ નિર્દયતા સામે ને લડી બેઠા તેમના શરીરો સાથે। એટલે એવું કહે છે કે ના પંચાળી ના, એટલે કે ના દ્રૌપદી, તારું અપમાન એ જ મારું અપમાન હતું, પરંતુ એ અપમાન જે થયું છે એ અપમાનને હું પણ સહી શકું એમ નથી, પણ એથી શું વળવાનું, દુશાસનનો વિનાશ કર્યો એથી કંઈ વળવાનું ખરું, એનો વિનાશ કરવાથી તો એના શરીર પડ્યા, દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણી વચ્ચે આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એટલે કે અહીંયાથી જઈને બીજા અવતારમાં પણ એમનામાં રહેલી જે દૃષ્ટ વૃત્તિઓ છે એ વૃત્તિઓ તો દૂર થવાની નથી, આજે અહીંયા એમને અત્યાચાર કર્યો આવું વર્તન કર્યું તો કાલે એ બીજે જ્યાં જશે ત્યાં એવું વર્તન કરશે। એટલે આપણે નાશ કોનો કરવાનો હતો, એમના શરીરનો નહીં પણ એમના અંદર રહેલી આવી દુષ્ટ વૃત્તિઓનો નાશ કરવાનો હતો, પણ જ્યાં જશે ત્યાં જ એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે, આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે ને લડી બેઠા તેમના શરીરો સાથે, આપણે લડવું હતું એમની દુષ્ટ વૃત્તિઓ સાથે આપણે લડવાનું હતું અને લડી બેઠા એમને શરીર સાથે। પાંચાલી કહે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તે તો પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપો। શાસ્ત્રમાં શું કહ્યું છે કે સ્ત્રીનું કોઈ અપમાન કરે એની સામે યુદ્ધ કરવું જ જોઈએ એવું લખ્યું છે, તમને યાદ કરી આપું એમ કહે છે। ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું, શાસ્ત્રમાં જો એવું ન લખ્યું હોય તો પણ શું, આ તો પાપી હતા, હાથમાં ગદા હોય ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું એ શું યોગ્ય છે। એટલે કે દુશાસન અને દુર્યોધન તો પાપી હતા, એમને મારો ભરીસભામાં ચોટલો પકડ્યો અને જે ચોટલો પકડે છે એ ચોટલો પકડનારનું એટલે કે જે અપમાન કર્યું છે એ અપમાનનો બદલો લેવો એ શાસ્ત્રમાં પણ કહ્યું છે, અને શાસ્ત્રમાં ના કીધું હોય તો પણ શું, જે લોકો આપણી સાથે અન્યાય કરતા હોય એ લોકોને ક્ષમા ક્ષમા કરીને ક્ષમા આપતા રહેવું એ કેટલું યોગ્ય છે એમ કહીને પંચાલી યુધિષ્ઠિરને સમજાવવા પ્રયાસ કરે છે। યુધિષ્ઠિર કહે, દ્રૌપદી તમને તમારી જ વીતી નજર આવે છે, નજર આગળ આવે છે એટલે તમારા ઉપર જે દુઃખ પડ્યું છે એ જ તમને દેખાય છે, અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વાલ વહાલા પુત્રો ભાઈ પતિના મૃત્યુથી રડતી હશે, આજે ભયંકર વિનાશ થયો એમાં નિર્દોષ સૈનિકો જે મળ્યા છે એ નિર્દોષ સૈનિકોના ઘરવાળા કોઈની બેન કોઈનો ભાઈ કોઈની માતા કોઈની પત્ની કે કોઈના બાળકો અત્યારે એમ કે રડતા હશે, એમની ચીસો તમને સંભળાતી નથી એમ કહે છે, તમને તમારું જ દુઃખ દેખાય છે, વગર વાંકે વગર કોઈ લેવા દેવા વિના વગર કોઈ સ્વાર્થ રાખ્યા વિના જે લોકો આપણા માટે મળ્યા છે એમના સ્વજનો આજે જે એમના વિના તડપી રહ્યા છે એમની ચીસો તમને નથી સંભળાતી, સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો, કાન બુઠ્ઠા ન હોવા એટલે સંવેદના વિનાનું હોવું, કાન બુઠ્ઠા ન હોવા સંવેદના વિનાના હોવા,
संवेदना विनानु कौन संवेदना विनानु देखिए एमनी लागणी ने तमे सांभळी न सकता हो ए बात तो तमारा कान मूठा तो छे नहीं जरा ध्यान आपो अरे आखा आकाश में दसे दिशा में एज गोर आक्रंदनो अवाज आवे छे एज आक्रंद विलापनो अवाज आवे छे लागणीना भार नीचे थी उछळीने पांचाली तू आंसू में समझती ज नथी तारी आँखों में निरंतर आगज वर्षा करे छे निरंतर आग वर्षा करवी एटले अत्यंत क्रोधित थवू निरंतर आग वरसवी निरंतर आग वरसवी निरंतर आग वरसवी एटले वैरनी आगने बुझाव सॉरी अत्यंत क्रोधित थवू अत्यंत એટલે કે જ્યારે જુઓ ત્યારે તું ક્રોધિત જ હોય છે જ્યારે જુઓ ત્યારે તું ક્રોધિત જ હોય છે તને શાંતિની ભાષા તો કદી બોલતા આવડી નથી એટલે એમ કહે છે કે તને તારું જ દુઃખ દેખાય છે અત્યારે હજારો માતાઓ પુત્રો ભાઈઓ અને પતિના મૃત્યુ પછી જે એના સ્વજનો રડી રહ્યા છે એ સ્વજનોના આક્રંદની ચીસો તમને તમે સાંભળી ન શકો કે સમજી ન શકો એવા સંવેદનહીન તો તમે છો નહીં તો તમે તેમના આંસુઓને સમજી શકતા નથી તમારી આંખોમાંથી જ્યારે જુઓ ત્યારે આગજ ક્રોધ જ વરસતો હોય છે આખો સંસાર રોમે રોમે પ્રજવી ઉઠ્યો છે તમારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી એટલે હે દેવી મહાકાલી એટલે કે ક્રોધિત રૂપ હંમેશા જેનું હોય એને મહાકાળ કહી શકાય તો જ્યારે જુઓ ત્યારે એમ કે ક્રોધ જ વ્યક્ત કરનાર હે દેવી જો તમારા હૃદયમાં જરા પણ જો અમીના કે અમીના આંસુ ભરેલા હોય તો આખો સંસાર આજે આગથી બળી રહ્યો છે તો એ આગને તમારા અમીથી બુઝાવો એમ કહે છે ફરીથી આપણે જોઈએ પેરેગ્રાફને કે યુધિષ્ઠિર કહે દ્રૌપદી તમે તમારી જ વીતી આગળ આવે નજર આવી તમારા ઉપર જે વીતી છે એ તમને દેખાય છે અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર ભાઈ પતિના મૃત્યુથી રડતી હશે એટલે પોતાના ભાઈ કે પતિ કે પુત્રને ગુમાવ્યા હશે એવી હજારો સ્ત્રીઓ રડી રહી હશે એમની ચીસો ન સાંભળવા ન સાંભળી શકવા જેટલા તમારા કાન મૂઠા ન હોય તો જરી ધ્યાન દો એટલે કે એમની સંવેદનાને તમે ન સમજી શકતા હો એવું તો બને નહીં તો જરા એમની સંવેદનાને સમજવા માટે જરા ધ્યાન આપો અરે આખા આકાશમાં દસે દિશામાં એ જ ગોર આક્રંદનો અવાજ છે દસે દિશાઓમાં આકાશ પાતાળની આઠ દિશાઓમાંથી એ જ વિલાપ સંભળાય છે એમ કહે છે લાગણીના ભાર નીચેથી ઉછળીને લાગણીમાંથી બહાર આવીને પાંચાલી તું આંસુમાં સમજતી જ નથી એટલે કે તું તારામાં દયા ભાવ છે નહીં તારી આંખોમાંથી નિરંતર આગ વરસે છે એટલે કે તું અત્યંત હંમેશા ક્રોધિત જ રહે છે આખો સંસાર રોમે રોમ પ્રજવી રહ્યો છે આજે આ વિરહની આગમાં કે પોતાના સ્વજનો ગુમાવવાની આગમાં આખો સંસાર આજે સળગી રહ્યો છે જો તારી આંખમાં અમીના બે આંસુ હોય તો તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને અને બળતી જાનને ઠાર તારી આંખમાં અમીના બે આંસુ હોય તો એ આંસુ દ્વારા તું આ આગને બુઝાવ અને એને શાંતિ આપવા કે સાંત્વના આપવા માટે પ્રયાસ કર તો હે દેવી મહાકાલી એમ કરીને યુધિષ્ઠિર સંસારના દુઃખોને ધ્યાનમાં રાખીને પોતાના દુઃખને નજીવું કે સામાન્ય માનીને આગળ વધવા દ્રૌપદીને સમજાવે છે આંખમાં અમીના આંસુ હોવા તો આંખમાં હરખના આંસુ હોવા આંખમાં અમીના આંસુ હોવા આંખમાં અમીના આંસુ હોવા તો આંખમાં હરખના આંસુ હોવા આંખમાં હરખના આંસુ હોવા
પાંચાળી કહે, સંસારને બાળી રહેવા દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. સંસારને બાળી રહેલો દાવાનળ, દાવાનળ એટલે તો વનમાં લાગતી આગને આપણે દાવાનળ કહીએ, પણ અહીંયા વેરરૂપી અગ્નિની વાત કરે છે કે સંસારને બાળી રહેલો આ જે વેરરૂપી અગ્નિ છે એ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારાવનાર કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે. લોકોને ત્રાહી ત્રાહી કરનાર આજે કેટલાય લોકો ચાલ્યા ગયા છે અને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર કહે, ભૂલો છો તમે, એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમી છે. એવા પાપીઓનું લોહી રેડીને તો આપણે બળતામાં ઘી હોમી છે, એટલે કે વધારે આજે શું કરી છે, ભપકાવી છે. અને દુનિયામાં મારામારી માટે તે સારું આપણે મારામારી કરી છે. દુનિયામાં લોકોની જેમ આપણે પણ મારામારી કરી છે. અશાંતિ ફીટાવવા જતાં આપણે સ્મશાન શાંતિ મળી છે. અશાંતિને દૂર કરવા જતાં, ફીટાવવું એટલે દૂર કરવું, તો અશાંતિને દૂર કરવા જતાં આપણે સ્મશાન શાંતિ મળી, એટલે ચારેય બાજુ અસંખ્ય મૃત્યુ થયા અને સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ છે, એટલે કે વૈરાગ્ય શાંતિ મળી છે. સ્મશાન શાંતિ એટલે વૈરાગ્ય શાંતિ. અને પહેલાં પીડિતોની ચીસો આપણા અંતરને છીલી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. એટલે પહેલાં જે લોકો એમના અત્યાચારોથી પીડિત હતા એમની ચીસો આપણને બાળી નાખતી હતી, જ્યારે છીલી નાખતી હતી, વેદના પહોંચાડતી, દુઃખ પહોંચાડતી હતી, જ્યારે આજે શોકની રડારો એટલે શોકની બૂમો, લોકો પોતાના સ્વજનો ખોયાનું જે દુઃખ છે એની જે ચીસો છે એ આપણા કાનના પડદા ફાડી નાખવા માટે એમ કે તૈયાર છે. તો આમ લોકોના મૃત્યુ પછી એટલે કે અસહ્ય દુઃખ જે લોકો વેઠી રહ્યા છે એની ચીસો આજે આપણને ખૂબ જ એમ કે દુઃખી કરી મૂકે છે. તો અહીંયા આજે આપણે જે પાઠ જોયો તે પાઠમાંથી તમે 5, 6 કે 10 જેટલા હેતુલક્ષી પ્રશ્નો બને એટલા બનાવી લેજો. બાકીનો જે અધૂરો પાઠ છે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.